વિદ્યાર્થી મિત્રો, કેમ છે તમને બધાને? મજામાં. તમારા બધાનું સ્વાગત છે જીઓસી એટલે કે જ્ઞાન ઓફ કેમિસ્ટ્રીમાં. તો આપણે સમઘટકતાઓ શરૂઆત કરી હતી, સમઘટકતાઓ, બંધારણીય સમઘટકતાઓ છ છ આપણે જોઈ લીધી. એના પછી આપણે અવકાશીય સમઘટકતા ભણ્યા અને અવકાશીય સમઘટકતામાં પણ ભૌમિતિક સમઘટકતા જોઈ લીધી, જેમાં સીસ અને ટ્રાન્સ આપણે જોયા. હવે એના પછી અવકાશીય સમઘટકતામાં આપણે એક સમઘટકતા હજી એક ભણવાની છે. તો એમાં આપણે થોડોક ડીપમાં જશું આજે આ લેક્ચરમાં. એના આપણે બે લેક્ચર કરશું ટોટલ અવકાશીય સમઘટકતાના, જેથી કરીને એમાંથી ક્વેશ્ચન આવે તો આપણને આવડે, બરાબર. તો સમઘટકતામાં આપણે જે અવકાશીય સમઘટકતા જે ભણ્યા, અવકાશીય સમઘટકતા, એમાં આપણે બે પાર્ટ પાડ્યા હતા. એક હતો આપણે ભૌમિતિક સમઘટકતા અને એક આપણી પાસે હતી અપ્રકાશીય સમઘટકતા. હવે જે પ્રકાશીય સમઘટકતામાં હે એક એમાં એમાં અંદર જાશું તો એમાં હજી એક આવશે પ્રતિબિંબીય સમઘટકતા. તો હવે પ્રકાશીય સમઘટકતા કોને કહેવાય? તો જો પ્રકાશીય સમઘટકતામાં અણુસૂત્ર સમાન હશે, અણુસૂત્ર સમાન હશે, બંધારણ પણ સાથે સાથે સમાન હશે. હવે જ્યારે બંધારણ સમાન હશે અને એને જે આપણે સમઘટકો હશે એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો પણ સમાન જોવા મળશે. તમે શું જોવા મળશે? ભૌતિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો આ પણ સમાન જોવા મળશે. સાહેબ, તો આમાં અલગ શું જોવા મળશે તમને? આપણે સમઘટકો કોને કહેવાય? કે જેમાં કંઈક વસ્તુ અલગ હોય એને આપણે સમઘટકો કહીએ. પણ આમાં સાહેબ અલગ શું હોય છે? તમે સાહેબ બધું સરખું જ કહો. તો આમાં પ્રકાશ પ્રત્યેની સંવેદના, પ્રકાશ પ્રત્યેની સંવેદના અલગ જોવા મળશે તમને. શું જોવા મળશે? અલગ અલગ જોવા મળશે. સાહેબ આ સમજાણું નહીં કેવી રીતના? તો જો હવે આપણી પાસે જે પણ પ્રકાશ હોય, અહીંયા આજુબાજુ મોબાઈલ લાઈટ છે, બરાબર. તો આપણે જે પણ પ્રકાશ આવતો હોય, માની લો સૂર્યમાંથી આપણે સામે પ્રકાશ આવે છે, બરાબર, સીધે સીધો પ્રકાશ આવે છે. તો એ પ્રકાશ પાસે અને પ્રકાશને કોઈ જ માધ્યમની જરૂર નથી, આપણને બધાને ખબર, બરાબર. હવે જ્યારે પ્રકાશ આવતો હોય તો એમાં બે તરંગો હોય. એક તો વિદ્યુત ચુંબકીય તરંગ હશે, વિદ્યુત ચુંબકીય તરંગ હશે એટલે કે એક વિદ્યુત ક્ષેત્ર હશે અને એક ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર હોય ને, માની લો કે આ ટપકામાંથી તમારી બાજુ પ્રકાશ આવે છે, તો જે વિદ્યુત ક્ષેત્ર હશે શું હશે? બધી બાજુ આવી રીતના દોલન કરતો હોય છે. શું કરતું હોય છે? દોલનો કરતું હોય છે, આવી રીતના બધી બાજુ દોલનો કરતું હોય છે. એટલે કે અહીંયાથી આ પ્રકાશ આવે બધી બાજુ શું હોય છે? આ પ્રકાશ આવે બધી બાજુ અહીંયાથી એના વિદ્યુત ક્ષેત્ર નીકળતું હોય છે. એની દિશા સીધી સીધી તમારી બાજુ હે, વિદ્યુત ક્ષેત્ર હે, એની દિશાની શું હોય છે? 90 ના ખૂણે બધી જગ્યાએ હાલતું હોય છે. હવે આ રહ્યું છે, અહીંયા આપણે એક વસ્તુ આવે કે જેને કહેવાય નિકોલ પ્રિઝમ. શું કહેવાય? નિકોલ પ્રિઝમ. એમાંથી તમે આને પસાર કરશો તો આ નિકોલ પ્રિઝમ શું કરશે? કે જે બધી બાજુ વિદ્યુત ક્ષેત્ર હે ને, એને કોઈ પણ એક પ્લેનમાં ગોઠવી નાખશે. શું કરશે? કોઈ પણ એક પ્લેનમાં ગોઠવી નાખશે. એટલે કે અહીંયા ત્યાં ટપકું હતું, અહીંયા વિદ્યુત ક્ષેત્ર હે, તો આ પ્લેનમાં ગોઠવી નાખીએ કે આ પ્લેનમાં પણ ગોઠવી શકે? આ તો જસ્ટ પોસિબિલિટી કહું તમને. આ પ્લેનમાં પણ ગોઠવી શકે, એટલે કે કોઈ પણ એક પ્લેનમાં ગોઠવી શકે. તો આપણે માની લો કે આ પ્લેનમાં બધા જ વિદ્યુત ક્ષેત્રને ગોઠવી નાખ્યું. હવે જે અહીંયા પ્રકાશ છે જેને કહેવાય પ્લેન પોલેરાઇઝ પ્રકાશ, પ્લેન પોલેરાઇઝ લાઈટ, PPL કહીશું. શું કહીશું? પ્લેન પોલેરાઇઝ લાઈટ. એટલે કે બધા હવે જે વિદ્યુત ક્ષેત્ર છે એક જ પ્લેનમાં આવી ગયા છે, બરાબર. હવે આપણે અહીંયા જે પ્રકાશ પ્રત્યેની સંવેદના છે એ માપવા માટેનું એક સાધન આવે જેને કહેવાય પોલારીમીટર. અને આ સાધન વડે જ તમે પ્રકાશ પ્રત્યેની સંવેદના માપી શકો. બાકી તમે જોઈન નો કહી શકો પ્રકાશ પ્રત્યે સંવેદના હશે આનામાં કે નહીં હોય. આ સાધનના મદદથી તમે શું કરી શકો? માપી શકો, બરાબર. હવે અહીંયા શું કર્યું? પ્લેન પોલેરાઇઝ લાઈટ લીધી, બરાબર. હવે તમને એવું કહી દીધું, માની લો કે એમ કીધું કે 3 પેન્ટેનોલ આવું કીધું. શું કીધું? 3 પેન્ટેનોલ. 3 પેન્ટેનોલ હે ઈ, પેલા તો નક્કી કરી લો કે 3 પેન્ટેનોલ, 3 હેક્ઝેનોલ, બરાબર. 3 હેક્ઝેનોલ
प्रकाश प्रत्ये संवेदना धरावे छे के नहीं धरावतो तो तुम शू कहो अः प्लेन पोलराइज लाइट लेवानी अहीं आपणे पाहे आपणुं जे यंत्र हतुं पोलारीमीटर ए राखवानुं अने पोलारीमीटर मां तमारे राखवानुं 3-hexanol विद्युत क्षेत्र है आवेज रीतना प्लेन में रही से मतलब के एने कोई असर थई नथी तो एनो मतलब एवो के जे 3-hexanol है ये प्रकाश प्रत्ये असंवेदनशील विद्युत क्षेत्र आ रीत हवे एनु आपणे विद्युत क्षेत्र करी नाखी एनी जो राइट साइड एटले के जमणी बाजू घुमावी नाखे कई बाजू घुमावे जमणी बाजू घुमावी नाखे तो એટલે કે જમણી બાજુ ઘુમાયું શું કર્યું જમણી બાજુ ઘુમાયું તો આને કહેવાય ડેક્સ્ટ્રો રોટેટરી ડેક્સ્ટ્રો રોટેટરી એટલે કે જમણી બાજુ ઘુમાવનાર શું કહીશું જમણી બાજુ ઘુમાવનાર છે ડેક્સ્ટ્રો રોટેટરી જો આ જ પ્રકાશનું આપણી જે આપણી પાસે જે પ્લેન હતું એની ડાબી બાજુ કઈ બાજુ दाबी बाजू घुमावी नाखे तो एने कहेवामां आवे छे लीवो रोटेटरी दाबी एटले के लेफ्ट साइड तो दाबी बाजू घुमावे तो लीवो एल याद राखवानो जमणी बाजू घुमावे तो डेक्स्ट्रो एटले के डी याद राखवानो छे जो कहीं आपणे एमनम प्रकाश रहे एटले के प्लेन में ज प्रकाश रहे तो एनो मतलब एवो छे के आपणुं जे अहींया संयोजन लीधुं ए प्रकाश प्रत्ये असंवेदनशील एटले के प्रकाश प्रत्ये प्रतिक्रियात्मकता दर्शावतुं नथी ऑप्टिकली एक्टिव छे के नथी हवे एग्जाम मां तमने कोई पण वस्तु आपी दीधी बराबर कोई पण संयोजन आप्युं छे अने तमने पूछाणो तो तमे एग्जाम वाला मेन तो नथी केना साहेब उभा रहो हूँ मापतो पोलारीमीटर मां आलो लेब मां जईने पोलारीमीटर मां चेक कर्युं जोई लीधुं बराबर एवं तो वस्तु थवानुं नथी तो साहेब आपणे नक्की केवी रीतना करूं तो एना माटे आपणे भणवुं पड़शे एना माटे आपणे भणवुं पड़शे किरालिटी किरालिटी नो मूळ अने किरालिटी भण्या पहेला आपणे भणवुं पड़शे किराल कार्बन चलो किरालिटी भण्या पहेला आपणे शुं भणशुं किराल कार्बन तो साहेब किराल कार्बन कोने कहेवाय तो आपणे बधाने खबर है कि जे कार्बन हशे ई कार्बन sp3 संकरण वालो होवो जोईए आ पहेली कंडीशन अने ई बधाय जे चार सिग्मा बंध है केटला सिग्मा बंध होय चार सिग्मा बंध आ चारे चार सिग्मा बंध अलग अलग परमाणु साथे जोडायेला होय अलग अलग परमाणु साथे जोडायेला हशे तो आवा कार्बन ने आपणे कहीशुं किराल कार्बन शुं कहीशुं किराल कार्बन एक किराल कार्बन होवो जरूरी है त्यारे जे प्रकाश प्रत्ये संवेदनशील हशे खास अगत्यनो प्रकाश प्रत्ये क्यारे संवेदनशील होय साहेब फक्त एक किराल कार्बन होय एक हो याद राखवानो एक बे नहीं त्रण नहीं चार नहीं कोई नहीं एक किराल कार्बन होय तो ए 100 ए 100% प्रकाश प्रत्ये क्रियाशील हशे एक किराल कार्बन होवो जरूरी तो तमने कोई पण संयोजन आप्यो तो एमां किराल कार्बन होय तो ए प्रकाश प्रत्ये शुं हशे संवेदनशील हशे चलो रेडी तो पहला तमे आनो स्क्रीनशॉट लई लो पछी आपणे आगळ वधीए आ ज वस्तुमां बराबर हालो हुं घुसी नाखुं अने हुं घुसी नाखुं चलो हवे जो आनो मतलब एवो थई गयो आपणे किराल कार्बन एटले के जो चारे बाजू सिग्मा बंध चारे बाजू अलग अलग वस्तु होय तो एने आपणे किराल कार्बन कहेवाय चलो अहीं तमने किराल कार्बन देखाई रह्यो छे आ जे कार्बन है आ कार्बन एने आपणे कहीशुं किराल कार्बन शुं कहीशुं किराल कार्बन के ए जे चारे चार सिग्मा बंध है sp3 संकरण होय त्यारे चार सिग्मा बंध होय चार सिग्मा होय त्यारे sp3 संकरण होय sp3 संकरण वाळो है चार सिग्मा बंध है चारे चार सिग्मा बंध साथे
अलग अलग वस्तु जोड़ायेल हो। अलग अलग वस्तु एटले के अलग अलग परमाणु जोड़ायेला, अलग अलग परमाणु जोड़ायेला तो आपणे एने शुं कहीशुं, किराल कार्बन कहीशुं। बराबर, चलो अहीं एक्जाम्पल लीधुं आपणे थ्री हेक्सेनॉल, आमां चेक करवानुं होय के किराल कार्बन छे के नहीं, तो थ्री हेक्सेनॉल पहले ड्रॉ करी, तो आपणे पहेला सी एच थ्री सी एच टू सी आ एच अहीं ओ एच आ सी एच टू आजूबाजू त्रण तो हाइड्रोजन आवी गया है, त्रण हाइड्रोजन एटले के चार, आ त्रणे त्रण तो हरखा आवी गया। साहेब बे हरखा होय तो ए किराल कार्बन कहेवाय नहीं, मतलब आने मारे गोड़ याद। अहीं चेक करो साहेब, अहीं जो तो बे हाइड्रोजन एटले के कार्बन नी बे बाजू समान ग्रुप आवेलू, समान ग्रुप होय तो किराल कार्बन होय ने। अहीं जो तो साहेब कार्बन नी एक बाजू होय छे, बीजी बाजू शुं हाइड्रोजन, एक बाजु आ रही आखे आखू, एक बाजु आ आखे आखू, मतलब अहीं जो तो आ एक ग्रुप अलग, आ बीजु ग्रुप अलग, पण आ बे ग्रुप केवा है, आ बे ग्रुप अहीं C2H5 अहीं C2H5, मतलब अहीं सरखा है, एटले के अहीं किराल कार्बन है नहीं। अहीं चेक करो, आ कार्बन हाइड्रोजन बे नो होय, त्रण हाइड्रोजन नो होय, मतलब के थ्री हेक्सेनॉल पाहे किराल कार्बन छे नहीं। क्लियर थई गयो? बीजो एक्जाम्पल आपो, જો આમાં કિરાલ કાર્બન છે કે નહીં નક્કી કરવાનું। બરાબર, જો આ કાર્બન એક બાજુ CH3, એક બાજુ હાઇડ્રોજન, ચલો બે બાજુ જ અલગ થઈ ગઈ, ત્રીજી બાજુ અહીં CH2 આપેલું છે અને ત્રીજી બાજુ શું આપેલું છે CH, મતલબ આ બંને ગ્રુપ અલગ અલગ વસ્તુ છે, અહીંયા CH3 એક અહીંયા કંઈ આપેલું નથી, મતલબ આને આપણે કિરાલ કાર્બન કહીશું। ચલો આ કાર્બન ચેક કરો સાહેબ, એક બાજુ હાઇડ્રોજન, એક બાજુ CH3, એક બાજુ CH, અહીંયા CH2, મતલબ આ પણ કિરાલ કાર્બન છે। હવે અહીંયા બે કિરાલ કાર્બન છે, શું છે, કેટલા છે, બે કિરાલ કાર્બન છે। હવે ખાસ અગત્યનો યાદ રાખજો, આ એક કિરાલ કાર્બન હતો, આમાં એક કિરાલ કાર્બન નથી, એટલે કે ઝીરો કિરાલ કાર્બન છે અહીંયા। હાલો આગળ વધીએ, હવે અહીંયા જો તમે તો કિરાલ કાર્બન છે કે નહીં નક્કી કરવાનું છે આપણી પાસે। તો અહીંયા કાર્બન એર ત્રણ હાઇડ્રોજન, તો મતલબ કિરાલ કાર્બન હોય નહીં। અહીંયા કાર્બન એર બે હાઇડ્રોજન, અહીંયા કાર્બન એર બે હાઇડ્રોજન, અહીંયા કાર્બન એર ત્રણ હાઇડ્રોજન। હવે આ કાર્બન ચેક કરો તો અહીંયા CH3, આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન, નીચેની બાજુ હોય, ત્રણ ગ્રુપ તો અલગ થયા, ચોથું ગ્રુપમાં જો તો આખે આખું ગ્રુપ નો આવે, હા તો અહીંયા એક કિરાલ કાર્બન છે। હવે જો એક કિરાલ કાર્બન હોય તો હમણાં જ આપણે કીધું કે 100 એ 100% આમાં તમને શું જોવા મળશે, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હશે। પછી અહીંયા સાહેબ બે કિરાલ કાર્બન હોય તો આનું નક્કી નહીં, ભાઈ કિરાલ કાર્બન બે છે તો એ પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ છે, એટલે કે છે કે નહીં એનું આપણે નક્કી કહી શકીએ નહીં। આગળ આવશે, આગળના વિડીયોમાં આપણે કીધું આના બે વિડીયો બનાવવાના, બરાબર, આગળના વિડીયો આવશે। અત્યારે એવું રાખવાનું ભાઈ એક કિરાલ કાર્બન છે તો એનો મતલબ સિમ્પલ છે કે અહીંયા 100 એ 100% શું હશે, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હશે। ચલો એક બીજું એક્ઝામ્પલ આપીએ, ચલો આમાં કિરાલ કાર્બન છે કે નહીં નક્કી કરો। ચલો હાલો ત્યાં હું મારા રિફિલ કરી નાખું, મહિલા કેટલા કિરાલ કાર્બન છે, છે? હા સાહેબ એ કઈ નથી આમાં તો। હાલો ચલો જોવો જરાક આ કાર્બન ને, જો
અહીંયા તો સાહેબ આ કાર્બન આ હાઇડ્રોજન આ હાઇડ્રોજન બે બાજુ હાઇડ્રોજન આવી ગયો અહીંયા કાર્બન એક હાઇડ્રોજન આ બે હાઇડ્રોજન બે બાજુ હાઇડ્રોજન આવી ગયો અહીંયા કાર્બન હે અહીંયા એક બાજુ CH3 ગ્રુપ એક બાજુ હાઇડ્રોજન હવે બીજી બાજુ જોવાનું અહીંયા CH2 ગ્રુપ અહીંયા CH2 ગ્રુપ હવે બે બાજુ કેવા હે સરખા કરો મતલબ આ પણ કિરાલ કાર્બન છે નહીં હાલો ક્લિયર વસ્તુ થઈ ગયું એટલે આમાં કિરાલ કાર્બનની સંખ્યા જીરો હવે કિરાલ કાર્બનની સંખ્યા જીરો હોય એનો મતલબ કે પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ નહીં હોય એટલે કે આપણી જે લાઇટ હતી PPL પ્લેન પોલેરાઇઝ લાઇટ એ પ્લેન પોલેરાઇઝ લાઇટ હે એમ નામ રહેશે ના તો જમણી બાજુ ભ્રમણ કરાવશે ના તો ડાબી બાજુ ભ્રમણ કરાવશે હાલો રેડી સાહેબ આવી રીતના આપણને ખબર પડશે કે આ કિરા એટલે કે પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ કે નહીં એટલે કે પ્રકાશ પ્રત્યે એક્ટિવ છે કે નહીં ખબર પડી ગઈ ચલો હવે બીજું વસ્તુ એક ભણવાનું છે અનસિમેટ્રી હોવી જોઈએ શું હોવું જોઈએ અનસિમેટ્રી અનસિમેટ્રી એટલે કે અસમમિતિ હોવું જોઈએ સમમિતિ હોય તો એની પાસે કિરાલ કાર્બન હોતો નથી અનસમમિતિ હોવું જોઈએ જેમ કે એક વાત કરું હું તમને કે જો અહીંયા ઓક્સિજન હોય ઓક્સિજન બરાબર તો આની પાસે સમમિતિ હે આ સમમિતિ હે આ સમમિતિ હે આ સમમિતિ આ સમમિતિ ગમે એ બાજુ તમે કાપો તો સરખા ભાગ પડે તો એને આપણે કહીશું સમમિતિ બરાબર માની લો કે આપણી પાસે એ હે એની પાસે આ સમમિતિ છે એટલે બે બાજુ સરખા ભાગ પી છે હાલો તો આની પાસે સમમિતિ છે કે નહીં સાહેબ આની પાસે સમમિતિ છે નહીં તો આર્યો એ પ્રકાશ પ્રત્યે કેવો હશે સંવેદનશીલ હશે આ બે પ્રકાશ પ્રત્યે કેવા હશે અસંવેદનશીલ હશે એનો મતલબ કે જો સમમિતિય છે તો પ્રકાશ પ્રત્યે કેવા હોય છે અસંવેદનશીલ હશે પણ જો સમમિતિય નથી તો એ પ્રકાશ પ્રત્યે કેવા હશે સંવેદનશીલ તમને જોવા મળશે ક્લિયર વસ્તુ છે ચલો હાલો રેડી હવે સાંભળો હવે આપણી પાસે જો કિરાલ કાર્બન છે તો એની પાસે જે ગુણધર્મ હશે એને આપણે કહીશું કિરાલિટીનો ગુણધર્મ એટલે કે જેની પાસે અસમમિતિય હોય અસમમિતિય એની પાસે કિરાલિટીનો ગુણધર્મ હોય અને કિરાલિટીનો જેની પાસે ગુણધર્મ હોય એ પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હશે હશે ને હશે એટલે કે ઓપ્ટિકલી એક્ટિવ હશે હશે ને હશે બરાબર એક કિરાલ કાર્બન છે તો એ 100% પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હશે એમાં કાં તો ડેક્સ્ટ્રો છે કાં તો લીવો છે સાહેબ એ કેમ ખબર પડે કે આપણે પાસે ડેક્સ્ટ્રો છે કે લીવો છે તો એ આપણને પોલારીમીટર એટલે કે પ્રાયોગિક રીતે જ નક્કી થશે કોઈ ગણતરી કરીને કે સૈદ્ધાંતિક રીતે આપણે કહી શકશું નહીં કે આપણે આ ડેક્સ્ટ્રો છે કે લીવો છે બધાને ક્લિયર થઈ ગયું પ્રકાશ સમઘટકતા જેમાં બે વસ્તુ ભણ્યા આપણે ડેક્સ્ટ્રો અને લીવ હવે આગળ વધી હવે માની લો કે આપણી પાસે આર્યો કિરાલ કાર્બન છે શું હે કિરાલ કાર્બન છે અને જેની પાસે અસમમિતિ છે મતલબ કે કિરાલિટીનો ગુણધર્મ છે બરોબર છે હવે જો હું એનું જો એનું મતલબ ઓપ્ટિકલી એક્ટિવ છે ને હા ઓપ્ટિકલી એક્ટિવ છે પ્રકાશ સાથે સંવેદનશીલ હવે જો આનું આપણે પ્રતિબિંબ પાડી શું પાડી પ્રતિબિંબ પાડી સાહેબ પ્રતિબિંબ પાડતો તો આવડે તો અહીંયા શીખે હોય જો આપણી પાસે ઓ હોય તો એનું આપણે પ્રતિબિંબ પાડી તો સાહેબ આવી રીતના ઓ જ જોવા મળશે હા કે ના હા કે ના જો આપણી પાસે એ છે એનું આપણે પ્રતિબિંબ પાડીએ તો અહીંયા આપણને શું જોવા મળશે એ જ જોવા મળશે હા કે ના આને ઉઠાવો સાહેબ આને ઉઠાવો આને ઉઠાવી આની ઉપર મૂકો તો શું થશે તો શું થઈ સાહેબ એકદમ ફિટ આવી જશે હા કે ના આ સાહેબ એકદમ ફિટ આવી જાય જો એકદમ ફિટ આવતું હોય એટલે આ બે માં કઈ અલગ પણ દેખાય ખરું તમને સાહેબ અલગ પણ કઈ જ નથી મતલબ આ એકબીજાના સમઘટક કહેવાય સાહેબ ન કહેવાય એને ઉઠાવીને આની ઉપર મૂકો ફિટ આવી જાય તો અહીંયા એકબીજામાં કઈ અલગપણું દેખે ના સાહેબ અલગપણું નથી તો એનો મતલબ આ એકબીજાના સમઘટક છે નહીં ચલો આગળ વધે હવે સાંભળજો મેં અહીંયા પી કર્યો શું કર્યું પી કર્યો પી નું હવે મેં પ્રતિબિંબ પાડ્યું તો અહીંયા આપણને શું દેખાય છે સાહેબ ક્યુ દેખાય આ ક્યુ ને ઉઠાવીને આના ઉપર મૂકો સાહેબ આવી જશે પરફેક્ટ ના સાહેબ નો આવ્યો આવી રીતનો આવશે હા કે ના સાહેબ જો આવી રીતનું થાય એટલે કે ઉપર અહીંયા અહીંયા બરોબર ફિટ નથી આવતો બરોબર ફિટ ન આવે એનો મતલબ કે આ બંને વસ્તુ અલગ અલગ છે બંને વસ્તુ અલગ છે એટલે આ બંનેને એકબીજાના પ્રતિબિંબ સમઘટક કહેવામાં આવે છે શું આવે પ્રતિબિંબ સમઘટક કહેવામાં આવે જેમ કે આપણો હાથ હોય આવડશે નહીં દોરતા ચલો આપણો હાથ છે બરાબર હવે હાથનું પ્રતિબિંબ આપણે પાડીએ તો અહીંયા કેવું જોવા મળશે આવું જોવા મળશે આવું જોવા મળે હા કે ના તો અહીંયા માની લો કે આવ્યો તમારે આપણે આવી રીતના છે
दावो अथराइको तो अहीं आपणे हुं मळ्यो जमणो हवे आ बन्ने एक बीजा ऊपर अहीं मेळो अहीं मूको तो शुं एक बीजामां फिट आवशे साहेब एक बीजामां फिट नथी आवता तो एनो मतलब आ बन्ने वस्तु अलग अलग है हा साहेब बन्ने वस्तु अलग अलग है हा तो बे एक बीजा वच्चे अलग अलग है उल्टा है आ केना उल्टा है साहेब जो आर यू ई प्रकाश प्रत्ये डेक्स्ट्रो रोटेटरी होय शुं होय डेक्स्ट्रो रोटेटरी होय तो आ शुं होवुं जोईए लीवो रोटेटरी एटले के एनाथी उल्टुं होवुं जोईए हा के नहीं कारण के एक बीजा ना शुं है उल्टा है साहेब आ नक्की केवी रीते साहेब आने तमे डेक्स्ट्रो कीधुं आने लीवो केवी रीते कीधुं साहेब ए नक्की न थाय ए हमेशा प्रेक्टिकल एटले के प्रायोगिक रीते ज आपणे नक्की करी शके तो आनी वात करो हवे आनो आपणे प्रकाश पाडवो है एटले प्रतिबिंब पाडवो है तो शुं करशुं उठावशो फेरवशो मूक देशो उठावशो फेरवशो मूक देशो तो हुं आ कार्बन कर नाखुं ઉપરની બાજુ CH3 C2H5 એમનેમ રાખી દઈએ આપણે આ હાઇડ્રોજન આ બાજુ વહી જશે આ OH આપણે અહીંયા રાખી દઈએ એમનેમ OH રાખ દો અને અહીંયા આપણે રાખી દઈએ CH3 હવે જો તો આને ઉઠાવીને આના ઉપર મૂકો તો શું એ એક બીજા ઉપર ફિટ આવશે ખરા સાહેબ નહીં આવે કારણ કે અમને ખબર છે કે એની પાસે કિરાલિટીનો ગુણધર્મ અને કિરાલિટીનો ગુણધર્મ એટલે શું અનસિમેટ્રિક સમમિતીય હોય નહીં જો સમમિતીય નથી તો એનો મતલબ એવો થાય સાહેબ આ બે વસ્તુ અલગ અલગ થયું હા કે ના હા કે ના જો બંને વસ્તુ અલગ થયું સાહેબ આર યુ લીવો રોટેટરી હોય તો આર યુ હોય છે ડેક્સ્ટ્રો રોટેટરી હશે હા કે ના સમજાણું તો આ સાહેબ લીવો તો આ એનાથી ઉલટું તો આ હું હોય છે ડેક્સ્ટ્રો રોટેટરી અને આપણે એ નક્કી કરીએ કે નહીં એ પ્રાયોગિક રીતે નક્કી થાય આ તો આપણે શું કર્યું ખાલી એમનેમ ધારણા કરી આ લીવો હોય તો આ હું હોય છે ડેક્સ્ટ્રો હોય છે અને આ એક બીજા હે એક બીજાના શું કહેવાય આ બંને આપી દીધા એક બીજાને શું કહેવાય પ્રતિબિંબ સમઘટક કહેવાય શું કહેવાય પ્રતિબિંબ સમઘટક કહેવાય સાહેબ પ્રતિબિંબ સમઘટક મળ્યો તમને એ વસ્તુ બરોબર છે સાહેબ કોઈ પણ સંયોજનમાં એક કિરાલ કાર્બન હોય અને તમે એનું પ્રતિબિંબ પાડો તો એનું હંમેશા પ્રતિબિંબ સમઘટક તમને મળશે મળશે ને મળશે પણ જો બે કિરાલ કાર્બન હોય તો એના પછીનો જો બે કિરાલ કાર્બન હોય તો એ પ્રતિબિંબ મળે પણ ખરું અને ના પણ મળે તો એ આગળના વિડીયોમાં જોઈશું આપણે બરાબર પણ જો એક કિરાલ કાર્બન હે તો એનું પ્રતિબિંબ આપણને મળશે મળશે ને મળશે એટલે કે એક ડોક્સ્ટ્રો રોટેટરી છે તો એક લીવો રોટેટરી તમને જોવા મળશે 100% ફાઇનલ વાત ચલો આગળ વધીએ હવે એક એક્ઝામ્પલ બીજું આપું તમને એનું આપણને પ્રતિબિંબ સમઘટક મળશે કે નહીં મળે એ ચેક કરવાનું હોય બરાબર હા 2-bromo-pentane પહેલા તો આમાં આપણે નક્કી કરવાનું છે કે કેટલા કિરાલ કાર્બન છે પ્રકાશ પ્રત્યે સંવેદિત છે કે નહીં અને પ્રકાશ પ્રત્યે સંવેદિત હોય તો એના બંને આપણે પ્રતિબિંબ સંપર્કો ડ્રો કરશું ચલો હાલો જોઈએ પહેલા ડ્રો કરી નાખી CH3 આ CH અહીંયા BR અહીંયા CH2 અહીંયા CH2 અને CH3 ચલો અહીંયા જોવો જરા કિરાલ કાર્બન ગોતવાનો મને કિરાલ કાર્બન જરાક જણાવો તમે કે ક્યાં હે કિરાલ કાર્બન આવે સાહેબ અહીં 3 હાઇડ્રોજન આ કિરાલ કાર્બન નથી અહીં 2 હાઇડ્રોજન આ કિરાલ કાર્બન નથી અહીં 2 હાઇડ્રોજન કિરાલ કાર્બન નથી અહીં 3 હાઇડ્રોજન કિરાલ કાર્બન નથી સાહેબ અહીં એક બાજુ જોઉં તો એક બાજુ હાઇડ્રોજન હે એક બાજુ CH3 ગ્રુપ એક બાજુ BR ગ્રુપ અને એક બાજુ આ આખાઈ આખો ગ્રુપ મતલબ આપણી પાસે જે આ કાર્બન છે એ શું છે કિરાલ કાર્બન છે sp3 સંકરણ વાળો એટલે કે એક કિરાલ કાર્બન તમને જોવા મળશે તો એટલે કે જો એક કિરાલ કાર્બન હોય તો એ 100% પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હશે હવે આનું આપણે પ્રતિબિંબ પાડવું હોય તો અહીંયા આપણે ડ્રો કરી આ સી ઉપર આપણે હાઇડ્રોજન રાખી દઈ અહીંયા CH3 રાખી દો અહીંયા BR રાખી દો અને અહીંયા આપણે રાખી દઈ આખે આખું ગ્રુપ લખી નાખી શું લખી નાખી C3 લખી હાઇડ્રોજન કેટલા 3, 2, 5, 2, 7 H7 ચલો હવે આનું આપણે પ્રતિબિંબ પાડવું હે પ્રતિબિંબ પાડવું હે તો કેવી રીતનું પ્રતિબિંબ પડશે સાહેબ આ વચ્ચેનો કાર્બન એમનેમ આ ઉપર હાઇડ્રોજન એમનેમ એટલે કે આને ઉફાડવાનું ટ્રુ કરીને અહીંયા મૂકી દેવાનું એટલે ઊંધું કરીને મૂકવાનું ઊંધું કરીને મૂકો તો આ રહ્યું જે CH3 રહે કઈ બાજુ આવી જાય આ બાજુ આવી જશે આ BR એમનેમ રાખો અને અહીંયા C3H7 હવે આને ઉઠાવો આને ઉઠાવો અને આની ઉપર મૂકો શું એકબીજા ઉપર ફિટ આવી જાય સાહેબ ફિટ નથી આવતા તો એનો મતલબ એવો કે આ એકબીજાના શું હે પ્રતિબિંબ સમઘટક છે આ કે ના જેને ઇંગ્લિશમાં કહેવાય ઇનાન્સિયોમર શું કહીશું આપણે ઇનાન્સિયોમર ઇનાન્સિયોમર કે જેને પ્રતિબિંબ સમઘટક કહેવાય જો આ લીવો હોય તો આ શું હશે ડેક્સ્ટ્રો હશે એટલે કે એકબીજાના ઉલટા તમને જોવા મળશે અને જે પ્રતિબિંબ સમઘટકો એકબીજાના ઉલટા હે એમાં પ્રકાશનું પરિભ્રમણ થતું નથી એટલે કે પૂરેપૂરું જો આ રેશમિક મિશ્રણ આપણે આગળ આવશે
जो आप 50% हो जना अने आर्य डाबी बाजू खेचता हो अने 50% हो जमणी बाजू खेचता हो तो बने जो हरखी बाजू एम हरखा फोर्स थी खेचता हो तो टोटल परिभ्रमण रहेशे क्या रहेशे जीरो तमारो रहेशे क्लियर है बधाने खबर पड़े है चलो आ पण ई जो अहीं आ 50% डेक आ लीवो अने 50% डेक्स्ट्रो बने अणुओ 50-50% हो तो अहीं 50% डेक्स्ट्रो 50% लीवो हो तो जेने एने कहेवामां आवे रेसेमिक मिश्रण कहेवामां आवे छे शुं कहेवामां आवे रेसेमिक मिश्रण कहेवामां आवे छे तो अहीं तमने प्रतिबिंब समघटको पण खबर पड़ी गई हशे प्रकाशीय समघटको पण खबर पड़ी गई हशे तो हवे अहीं तमने शुं आवी पड़शे केवा क्वेश्चन पूछाय छे तमने कोई पण सोल्यूशन आवी पड़शे એટલે કે કોઈ પણ ક્વેશ્ચન માં તમને શું કીધું હશે સંયોજન નું નામ આપી દીધું છે સંયોજન નું નામ આપી પૂછે ને એમને પૂછશે કેટલા કિરાલ કાર્બન છે પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ છે કે નહીં આના પ્રતિબિંબ સંઘટક મળી શકે કે ન મળી શકે એ બધું આપણે આગળ આપણે જોવાનું હોય આવતા વિડીયોમાં તો અહીંયા બે વસ્તુ તમારે કરવાનું છે પ્રકાશીય સંઘટકતા અને એમાં પણ પ્રતિબિંબ સંઘટકતા અનસિમેટ્રી કોને કહેવાય કિરાલિટી કોને કહેવાય કિરાલ કાર્બન કોને કહેવાય તો અહીંયા જે એક એક્ઝામ્પલ આપી દઉં તમને જો किराल कार्बन की संख्या गणवानी है तो अहीं साहेब अहीं जो आ CH3 त्रण हाइड्रोजन मतलब आ तो किराल कार्बन छे सी डबल बॉन्ड ओ हाइड्रोजन साहेब अहीं ऑक्सीजन अहीं हाइड्रोजन अहीं CH3 मतलब आ किराल कार्बन छे ना साहेब आ किराल कार्बन नो थाय कारण के आपणे पहला ज शरत लखाई हती के शुं sp3 संकरण होवुं जोईए तो ज किराल कार्बन कहेवाय बाकी किराल कार्बन कहीशुं नहीं क्लियर बधाने थाय चलो हजी एक एक्जाम्पल आपी दऊं एमां तमारे कहेवानुं मने के केटला किराल कार्बन नी संख्या छे तमारे बराबर चलो चलो अहीं किराल कार्बन नी संख्या गणो जरा केटली थाय जरा कॉमेंट बॉक्स में मने जणावो चल हूँ कर कार्बन जो एक हाइड्रोजन हो एक बाजू OH एक बाजू हाइड्रोजन आ बाजू साहब कार्बन OS वालों आ बाजू फक्त CH2 CH3 वालों मतलब अपनी पास किराल कार्बन है आ कार्बन जो एक बाजू OH एक बाजू हाइड्रोजन एक बाजू कार्बन एनी OH वालों एक बाजू कार्बन एनी बे हाइड्रोजन CH3 मतलब आ किराल कार्बन है आ कार्बन जो एक बाजू CH3 एक बाजू हाइड्रोजन અહીંયા CH2 હે અહીંયા CH2 હે એના પછીનો કાર્બન જો અહીંયા કાર્બન CH છે અહીંયા CH છે ઈ CR OH છે અહીંયા CR OH છે એટલે કે બે બાજુથી સરખું થાય બે બાજુ સરખું થાય તો આને કિરાલ કાર્બન કહીશું નહીં ક્લિયર ખબર પડે કારણ કે આની પાસે સમમિતિ આવી છે શું આવી છે સમમિતિ સમમિતિ હોય તો અહીંયા કિરાલ કાર્બન ન હોય ખબર પડે સરખા ભાગ પાડીએ કોક નહીં એના જો આ CH3 હે બરાબર આ હાઇડ્રોજન આ કાર્બન હે આ તો કાઢ નાખો હવે એના બે સરખા આવરીના ભાગ પડી ગયો અહીંયા CH2 આટલું ગ્રુપ પડે અહીંયા આટલું ગ્રુપ પડે હવે સરખા ભાગ પડતો હોય તો એને સિમેટ્રી કહેવાય અને સિમેટ્રી હોય અહીંયા કિરાલ કાર્બન જોવા ન મળે એટલે કે અહીંયા તમને ટોટલ કેટલા બે કિરાલ કાર્બન જોવા મળશે રેડી હાલો બીજું એક એક્ઝામ્પલ તમને આપું હું પ્રોપેન 1-2-3 ટ્રાયઓલ શું પ્રોપેન 1-2-3 ટ્રાયઓલ આમાં કિરાલ કાર્બનની સંખ્યા કેટલી મને જરા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મળીએ આવતા વિડીયોમાં કંઈક ને કંઈક ભણતા રહીજો નવું નવું શીખતા રહીજો જ્ઞાન ઓફ કેમિસ્ટ્રી સાથે થેન્ક યુ